नमस्कार दर्शक मित्रों, नर्मदा न्यूज की विशेष रजूआत झीरो ओवर कार्यक्रम में आपनु स्वागत है। हूँ छु यज्ञ मित्रों। आप झीरो ओवर कार्यक्रम में आज बात करवानी छे राजस्थान राजकीय ड्रामा ने लईने। एक बाजू जारे भारतीय जनता पार्टी और कांग्रेस वच्चे आ राजकीय खेंचताण चालती हती ने तेमा पण हवे कांग्रेस अने बहुजन समाजवादी पार्टी वच्चे हवे खेंचताण उभी थई गई होय तेवुं स्पष्टपणे देखाई रह्युं छे। ज्यारे परिस्थितिनी वात करवामां आवे तो राजकीय जे अत्यारे खेंचताण चाली रही छे ने तेनो आजे 19मो दिवस छे ने तेमा पण ज्यारे कांग्रेसनी वात करवामां आवे तो कांग्रेस अत्यारे जे पोताना जे मंत्रीमंडळ अथवा तो जे धारासभ्योनी वात करवामां आवे तो तेओने लईने अत्यारे राज्यपाल अने राजभवन पण गया हता। तेमणे जे रीते विधानसभा सत्र बोलावानी जे मांग करी हती परंतु राज्यपाल द्वारा ते मांगने जे अत्यारे एक्सेप्ट पण करवामां आवी हती। ने बीजी बाजु ज्यारे कही शकाय के बहुजन समाजवादी पार्टीना जे अध्यक्षा छे जे मायावती तेमना द्वारा पण जे कांग्रेसने लईने एक महत्वनी टिप्पणी करवामां आवी हती। તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ માત્ર ને માત્ર દગો આપતી હોય છે, કોંગ્રેસ દ્વારા બીજું કોઈ અપેક્ષા ન રખાય। તો બીજી બાજુ જ્યારે પ્રિયંકા ગાંધીની વાત કરી તો પ્રિયંકા ગાંધી દ્વારા પણ એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું। તેમાં એમ કહ્યું હતું કે બહુજન સમાજવાદી પાર્ટીએ ભાજપની અઘોષિત એ પ્રવક્તા પણ છે। એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વાત હતી અને તેમાં જે રાજકીય ખેંચતા ચાલતી હતી પરંતુ તે હવે ક્યાંક હવે કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે આવી ગયું તેવું લાગી રહ્યું છે। જ્યારે પહેલાંની વાત કરવામાં આવે તો પહેલાં તો જે રીતે ગેહલોતને લઈને જે મહત્ત્વનું નિવેદન માયાવતી દ્વારા જે આપવામાં આવ્યું હતું અને તેની સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જે પણ અત્યારે હાલ પરિસ્થિતિ રાજસ્થાનની ઊભી થઈ છે તેના લઈને ગેહલોતને પાઠ ભણાવવો એ બહુ જરૂરી બની ગયું છે। તેના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દિલીપભાઈ ગોયલ, જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર યજ્ઞેશ દેવ, જેઓ ભાજપના નેતા છે, રાજેશભાઈ સોની, જેઓ કોંગ્રેસના નેતા છે, અને પિયુષભાઈ જાદુગર, જેઓ બહુજન સમાજવાદીના પ્રવક્તા છે, જે આપ ચારેનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ દિલીપભાઈ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે રાજકીય ખેંચતાણમાં પહેલાં તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વાતો ચાલતી હતી, ફરી એકવાર જે રાજ્યપાલ ઉપર જે અત્યારે સવાલ ઊભા કરવામાં આવ્યા હતા કે રાજ્યપાલ અત્યારે હાલ કોઈનું પણ વાત માનતા નથી, તે માત્ર ને માત્ર અત્યારે હાલ વડાપ્રધાનની જ વાતો સાંભળે છે તેવી પણ વાત વચ્ચે આવી હતી, અને હવે એ વાત બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને લઈને આવીને ઊભી રહી ગઈ છે, શું કહેશો આ રાજકીય પરિસ્થિતિને કારણે કે 19મો દિવસ આવી ગયો છે અને બીજી બાજુ બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સામે સામે આવી ગઈ છે? એટલા માટે કે સંખ્યા બહુ મહત્વની બની છે, એટલે દાખલા તરીકે બીએસપી ના સભ્યોને જો અલગ કરી શકાય કાયદાની મદદ લઈને તો એનાથી કદાચ અશોક ગેહલોતને મુશ્કેલી થઈ શકે, પર વાસ્તવિક રીતે એનાથી બહુ ફરક નથી પડવાનો, કારણ કે તમે એને બીએસપી ના ગણો કે કોંગ્રેસ ના ગણો, એ અશોક ગેહલોત ને ટેકો આપવાના હોય તો સંખ્યામાં કે બહુ ફરક પડવાનો નથી। પરંતુ આ લડાઈ થોડી જૂની પણ છે અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મારા ધ્યાન બહાર પણ એક વાત રહી ગઈ હતી જે આજે એક ડિબેટ સાંભળતો ત્યારે થઈ, આજે પક્ષપલટાના મામલામાં બહુ બધી ગૂંચ છે, એમ પક્ષોનું મર્જર એ મામલો પણ બહુ ગૂંચ ભરેલો છે અને એની કાયદાકીય કોઈ સ્પષ્ટતા નથી, કારણ કે આવી પરિસ્થિતિ ઉભી થશે એવી બંધારણના ઘડવૈયાઓને બહુ ખબર નહોતી, રાજકારણ આટલી હદે ઢોળાઈ જશે એટલી બધી કલ્પનાનો એમને પ્રોબ્લેમ, એને ખબર હતું કે મુશ્કેલી થશે, આ લોકો આગળ જઈને ગડબડો કરવાના છે, એનો અંદાજ આપણા વડીલોને આવી ગયો હતો કે આ છોકરાઓ તોફાન કરવાના છે, પણ આટલી હદે જશે એવી ખબર નહોતી, એટલે ગણતરી નહોતી કે આખે આખો પક્ષ ભળી જશે। એટલે જે રાજસ્થાનની ચર્ચામાં મારા ધ્યાન બહાર હતું, ધ્યાનમાં એવું હતું કે એમાં પક્ષ એટલે કે સંગઠન અને વિધાનસભા પક્ષ બંનેને મર્જર કરવાની એક ઉલ્લેખ થઈ ગયો છે એવું રાજસ્થાનના ભાજપના એક નેતાએ કહ્યું, મારી પાસે એની વિગતો નથી એટલે હું સાચું ખોટું નથી કહેતો, પણ હું એવું માનું છું કે જો એ મુદ્દાને કારણે લડાય છે કે તમે આખો પક્ષ ન કરી શકો જો રાષ્ટ્રીય પક્ષ હોય તો, પરંતુ રાષ્ટ્રીય પક્ષ છે એ કોંગ્રેસ પણ છે, તો તેલંગાણામાં આખે આખા કોંગ્રેસનો વિધાયક પક્ષ એટલે કે વિધાનસભા પક્ષ છે એ ટીઆરએસ માં ભળી ગયો હતો। બીજો એક જે મહત્વનો કેસ હતો એ હરિયાણામાં બન્યો હતો, એમાં પણ વિધાનસભા પક્ષ બી આખે આખો ભળી ગયો હતો, પરંતુ ત્યાં જે પક્ષ હતો હરિયાણા વિકાસ પક્ષ એ પ્રાદેશિક પક્ષ હતો એટલે એ બી આખે આખો ભળી ગયો હતો, એટલે થોડોક આમાં કાયદાકીય અને બંધારણીય મામલો પણ છે, એટલે આ કદાચ આગળ જતા કોર્ટમાં જશે, પરંતુ વ્યવહારમાં એનાથી ફરક નથી પડતો, કારણ કે ગઈ સરકાર વખતે પણ અશોક ગેહલોતે બીએસપી ના બધા સભ્યોને પોતાનામાં લઈ લીધા હતા, એ જ રીતે આ વખતે પણ લઈ લીધા છે, એટલે દાખલા તરીકે કાયદાકીય રીતે કોઈ ચુકાદો આવે પણ ખરો અને એવું કહેવામાં આવે કે મર્જર યોગ્ય નથી અને બીએસપી અલગ છે, પણ એ છ જણા કે જેને ગેહલોતે પોતાના ટેકામાં લીધા છે ગેહલોતને ટેકો આપવાના હોય તો કે ફરક નથી પડતો, દાખલા તરીકે બીટીપી ના બે સભ્યો એને ગુજરાતમાંથી કહેવામાં આવ્યું વસાવા પિતા પુત્ર તરફથી કે તમારે તટસ્થ રહેવાનું છે, તો અશોક ગેહલોત એમને પણ લઈ આવ્યા બંનેને અને બંનેનું સમર્થન પત્ર
રાજ્યપાલ ને દેખાડી દીધું છે, એમાં પોલીસ નો ભી ઉપયોગ થયો હતો. એક બીટીપી ના ધારાસભ્ય આક્ષેપ કર્યો હતો કે પોલીસે મને ઘેરી લીધો હતો, જે બી હોય, પરંતુ એને પણ ટેકો આપી દીધો છે. એટલે ટૂંકમાં આમાં કાયદાકીય મામલો છે, કદાચ બીએસપી જુદું થાય પણ ખરું, પરંતુ જો એ અશોક ગેહલોતને ટેકો આપવાના હોય તો આંકડામાં કઈ ફરક નથી પડવાનો, પણ મૂળ આંકડાની રમત છે એના માટે બીજેપી અત્યારે પ્રયત્નો કરી રહી છે. ઓકે પિયુષભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીની વાત કરવામાં આવે તો પહેલેથી તેઓ કોંગ્રેસને જે સમર્થન આપતા હતા, પરંતુ અચાનક જ રાજસ્થાનની જે પરિસ્થિતિ સામે આવી છે તેના લઈને અત્યારે સવાલ ઊભો થઈ ગયો છે. પિયુષભાઈ, એક બાજુ બહુજન સમાજવાદી પાર્ટીએ યુપીએની એક પાર્ટ ગણાતી હતી, પરંતુ હવે તેની જ વિરુદ્ધ હવે અત્યારે વાત કરી રહી છે, શું કહેશો? પહેલી વસ્તુ તો એ કહું કે હંમેશા બીએસપી જે છે એ વંચિતો, પીડિતો અને ગરીબોની સાથે રહી છે, અને એ નાતે જ અમે ક્યાંય કોઈ પણ ગઠબંધન કર્યા સિવાય રાજસ્થાનમાં પોતાના દમ ઉપર જીતેલા હતા. એટલે પહેલી વસ્તુ તો લોકોને હું કહેવા માંગુ છું કે બીએસપી હતી એ કોંગ્રેસને હરાવીને આવી છે, ભાજપને હરાવીને આવી છે, એ બહુ મહત્વની વસ્તુ છે. અને જે સીટો અમે જીત્યા છીએ એ આજે પણ બીએસપીની છે, એને ક્યારેય પણ બીએસપીના પક્ષ તરફથી ક્યારેય પણ અમે ટેકો આપ્યો હોય એવું બન્યું નથી કે વીપ આપેલું નથી. પહેલી વસ્તુ એ નક્કી કરી લેવી જોઈએ. જે કોઈ લોકો પોતાની રીતે સામદામ, દંડભેદ અને કાયદાની ગેરકાયદેસર ઉપયોગ કરીને, કાયદાનો માલાફાઈડ ઇન્ટેન્શનથી ઉપયોગ કરીને, જે ગેહલોત સરકારે અત્યારે બીએસપી ના છ ધારાસભ્યોને પોતાના જ છે એવું માનીને જે વાતાવરણ ઉભું કર્યું છે એ ખૂબ જ ખોટું છે. અને કોઈ પણ વ્યક્તિ હોય, ભાજપ, કોંગ્રેસ કે સામ્યવાદી પક્ષ, કોઈ પણ હોય, જ્યારે બંધારણ તોડવાની વાત આવે છે ત્યારે બીએસપી હંમેશા કોઈની પણ સાથે નથી હોતી, ફક્ત બંધારણની સાથે હોય છે. અને એ કંઈ પણ ખોટું થયું હોય તો એની સાથે એ પોતાનો વાત મૂકે છે. તો અહીંયા પણ રાજસ્થાનમાં પણ આપણે જોયું કે અમારા જે છ ધારાસભ્યો છે એ છે છ ધારાસભ્યોને વીપ આપવામાં આવ્યું છે, અને એ બીએસપીમાં છે, અને બીએસપી ને ક્યારે પણ નેશનલ પાર્ટી હોવાને કારણે થઈને ક્યારે કોઈ દિવસ કોંગ્રેસમાં મર્જ નથી થઈ, એ લોકોએ ધ્યાનમાં લેવું જોઈએ, અને એટલા માટે અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડી લઈશું. ઓકે રાજેશભાઈ, એક બાજુ જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીના પ્રવક્તા કહી રહ્યા છે કે અમે સ્વતંત્ર પાર્ટી છીએ, અમે અમારા દમ ઉપર જીત્યા છીએ, પરંતુ જે માયાવતીનું જે નિવેદન જે સામે આવ્યું હતું ને તેમાં એમ કહ્યું હતું કે અત્યારે જે કોંગ્રેસ છે તે રાજસ્થાનમાં અમને દગો આપી રહી છે. જો અમે દગો આપવાની ક્યાંય વાત નથી. કોંગ્રેસ જયારે રાજસ્થાનની અંદર સરકાર જીતીને આવી ત્યારે બીએસપીએ કોંગ્રેસ પક્ષને સમર્થન આપ્યું હતું ને તે સમયે સરકાર પણ બની હતી, અને તેમ છતાં પણ રાજસ્થાનના બીએસપીના ધારાસભ્યો સમૂહ છ ધારાસભ્યો છે, અને છ છ ધારાસભ્યો જયારે કોંગ્રેસ પક્ષમાં સમૂહ રીતે જોડાતા હોય, કાયદાની અંદર જોગવાઈ હોય, તો એ કાયદાના અનુસાર એમને જોડવામાં આવ્યા છે. રહી વાત બીએસપીની, તો બીએસપી આ આજે તો બન્યું નથી કે આજે તો આ પાર્ટી આ છ ધારાસભ્યોને કોંગ્રેસની અંદર મર્જ કરવામાં આવ્યા છે. આ તો વાત લગભગ એક વર્ષ જૂની હશે, અને એક વર્ષ જૂની વાતને આજે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બનીને જે રીતે રાજસ્થાનની અંદર કોંગ્રેસ પાર્ટીને પાડવાને કે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો જે રીતે સરકાર પાડવાની પ્રયત્નો થઈ રહ્યા છે, એ પ્રયત્નો થઈ રહ્યા છે એની અંદર આજે એક વર્ષ પછી બીએસપી ને યાદ આવ્યું કે અમારા છ ધારાસભ્યો ત્યાં ગાડી ખોટી રીતે કોંગ્રેસની અંદર જોડાવ્યા છે. જો એમને કાયદેકીય લડત લડવી હતી તો એક વર્ષ પહેલા લડી લો, જે સમયે એ લોકો ભારતીય કોંગ્રેસની અંદર જોડાયા. એટલે હું માનું છું ત્યાં સુધી આ બધી વાતો અને તર્ક વિતર્ક છે. તમે જોયું ઘણી વખત ભૂતકાળમાં પણ આપણે ઘણા બધા કિસ્સા જોયેલા છે આની અંદર કાયદાકીય શું જોગવાઈ છે, અને જો કદાચ કાયદાકીય આખી વસ્તુ કોર્ટમાં જશે કોર્ટની શરણે તો ત્યાં ઘડી બધું સ્પષ્ટીકરણ થઈ જશે. ભૂતકાળની અંદર પણ ગોવાની અંદર તમે જોયું કોંગ્રેસના તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી મર્જ કરે. એટલે વાત અહીંયા ઘડી ભાજપ, વાત અહીંયા બીએસપી કોંગ્રેસની નથી, વાત અહીંયા ઘડી છે જે લોકશાહીની લોકતંત્રની હત્યા થઈ રહી છે, વાત અહીંયા ઘડી એ છે. મૂળ પ્રશ્ન વાત એ અત્યારનો એ હોવો જોઈએ કે રાજસ્થાનની સરકારને રાજ્યપાલ દ્વારા સત્ર બોલાવવાની મંજૂરી કેમ નથી આપવામાં આવતી, પહેલો પ્રશ્ન મોટો એનો એ છે. કારણ કે મધ્યપ્રદેશની અંદર આ જ કોરોના કાળની અંદર મધ્યપ્રદેશની અંદર ત્યાંના મુખ્યમંત્રી કમલનાથ સિંહે જ્યારે એ વાત મૂકી હતી કે ભાઈ કોરોના છે એટલે અત્યારે સત્ર નહીં બોલાવી શકીએ, એટલે કોરોના કાળ પછી સત્ર બોલાવીશું, ત્યારે રાજ્યપાલે શું કર્યું? ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો કોંગ્રેસના સહાયક સાથે ત્યાં ગાડી પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું રાજ્યપાલને, રાજ્યપાલે તાત્કાલિક ધોરણે ત્યાં ગાડી સત્ર બોલાવવાની મંજૂરી આપી. જો ત્યાં ગાડી મધ્યપ્રદેશની અંદર મંજૂરી આપવામાં આવતી હોય તો રાજસ્થાનની અંદર શું કામ નહીં? રાજ્યપાલની સામે બહુમતી પુરવાર થઈ ચૂકી છે, પત્ર આપી દેવામાં આવ્યું છે, તમે તાત્કાલિક જરૂર છે, કેબિનેટની મંજૂરી છે, એમાં કાયદામાં જોગવાઈ છે કેબિનેટની મંજૂરી હોય તો રાજ્યપાલે સત્રને મંજૂરી આપવી જોઈએ. તેમ છતાં અત્યારે હાલ મૂળ સમસ્યા ભારતીય જનતા પાર્ટીની જે નિયતની છે,
દરેક રાજ્યની અંદર લોકશાહીનું ખૂન કરી પોતાની સ્થિર સરકારોને, કોંગ્રેસની સ્થિર સરકાર કે અન્ય પાર્ટીની સ્થિર સરકારોને કેવી રીતે પાડવી એની પર એનું ફોકસ છે. મૂળ પ્રશ્ન, આજનો મૂળ પ્રશ્ન આ છે દેશની અંદર. રાજેશભાઈ, ઓકે ઓકે યજ્ઞેશભાઈ, અત્યારે હાલ સવાલો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી પર ઊભા થઈ ગયા છે કે ભારતીય જનતા પાર્ટી હવે ગમે તેમ કરીને અત્યારે દરેક રાજ્યોની જે સરકાર એ પોતાની બનાવવા માગે છે ને ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે હાલ એ દરેક એ જ કાર્યમાં અત્યારે જોતરાયેલી છે અને સંવિધાનનું જે અત્યારે જે માન સન્માન રાખવાનું તે જાળવતા નથી. તેમ યજ્ઞભાઈ બહુ સારો સબ્જેક્ટ પસંદ કર્યો છે આજે ડિબેટ માટે, અને બીજું કે બહુજન સમાજ પાર્ટીને લીધી એ પણ સારું કર્યું, કારણ કે આ પ્રશ્ન જે હતો આજનો બહુજન સમાજ પાર્ટી ને કોંગ્રેસ નો હતો. ભારતીય જનતા પાર્ટી આની અંદર છે નહીં, છતાં તમે જે આક્ષેપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આવું કરવા માટે પ્રયત્નો કરી રહી છે, ભારતીય જનતા પાર્ટી મેં નથી આક્ષેપ લગાવ્યો, આ કોંગ્રેસ અને બસપા જ કહી રહી છે, હું નથી કહેતો. કોંગ્રેસ ભાજપના ધારાસભ્ય કોર્ટમાં ગયા છે બીએસપી માટે, ભાજપના ધારાસભ્ય બીએસપી માટે કોર્ટમાં જાય એ વસ્તુ અલગ છે. પરંતુ આજ મોટી વાત છે, બીએસપીના હકની અંદર તમે ભારતીય જનતા પાર્ટી કોર્ટમાં જઈ રહી છે. હવે આને બીએસપીના ભારતીય જનતા પાર્ટી ના સમજવી તો શું સમજવી? રાજેશભાઈ, યજ્ઞેશભાઈ બોલવા દો, દુહા ખાકે હજકો ચલી હે. પિયુષભાઈ યજ્ઞેશભાઈ બોલવા દો. કોંગ્રેસ તો પહેલા પણ કરીને બેઠી છે. જાદુગર સાહેબ, આપ જયારે મનતો હતા હું વચ્ચે એક શબ્દ બોલ્યો નહોતો, બરોબર છે? તો આપણે જો સારા પ્રવક્તા તરીકેની છાપ ઉભી કરવા માંગતા હોઈએ તો સારા શ્રોતા પહેલા બનવું પડે એવું મારું માનવું છે સ્પષ્ટપણે. યજ્ઞભાઈ, હું તમને પણ વિનંતી કરું છું કે ડિબેટની ગરિમા જળવાય એ રીતે મારા બંને પ્રવક્તાઓ, બંને સારા પ્રવક્તાઓ છે રાજકીય પક્ષોના, તે પ્રમાણે વર્તે. બરોબર છે ને દિલીપભાઈ, હું કહેવા માંગુ છું. તો બિલકુલ અને એમને જે કહેવાનું હતું કહી દીધું, હું વચ્ચે કશું બોલો જ નથી. તો મારે જે કહેવાનું હતું મારો પક્ષ મૂકી શકું છું. જે જ્યાં સુધી કહેવાની વાત છે કે ભારતીય જનતા પાર્ટીની વાત આવી, તો અશોક ગેહલોત આટલી વખત ત્યાંના મુખ્યમંત્રી બની ચૂકેલા છે, બહુ જ સિનિયર નેતા છે. જ્યારે એ રાજ્યપાલ માટે જે પ્રમાણેના સ્ટેટમેન્ટો કરે અને જે પ્રમાણેના જે ફારસ જેવા સ્ટેટમેન્ટ, જેને હાસ્યાસ્પદ સ્ટેટમેન્ટો કહી શકાય, જયારે મુખ્યમંત્રીને શોભે નહીં એવા સ્ટેટમેન્ટો કહી શકાય, એ યોગ્ય છે? શું બીજી વસ્તુ એ છે કે જયારે કોઈ પણ વ્યક્તિ બસ લઈને જતું હોય, પ્રજાને લઈને ડ્રાઈવર જતો હોય, અને એ ડ્રાઈવર અને કંડક્ટરમાં જો ઝઘડો થાય અને ડ્રાઈવર કંડક્ટર બસને મૂકીને જતા રહે, તો પ્રજાના હિતમાં જે કરી એ બસ ચલાવી એ બીજા કોઈ વ્યક્તિની ફરજ પડે ત્રીજા વ્યક્તિની? તો ભારતીય જનતા પાર્ટી જે કરી એ ત્યારે આ લોકો અંદર એમના જે કરા ઝઘડા છે, અંદરના ઝઘડાની વાત જો એના કારણે જો આજે સરકાર તૂટતી હોય તો પ્રજાના હિતમાં ભારતીય જનતા પાર્ટી સરકાર આગળ ચલાવે છે. બાકી ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનની સરકારમાં ક્યાંય કોઈ રસ લીધો નથી. બીજી વાત એ છે કે જો રાજસ્થાનની સરકાર માટે અને બીજી સરકારો માટે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ લગાવવામાં આવતો હોય તો મારું એટલું જ કહેવું છે કે સરકારો છે ત્યાંય તમે તૂટો છો, સરકારો નથી ત્યાંય તમે તૂટો છો. પહેલા તમે આત્મમંથન કરો કે તમે કેમ તૂટો છો, પછી તમે બીજાની પર આક્ષેપ લગાડજો. આ તો શું છે કે પોતાનો દીકરો ભાગી ગયો એટલે પાડોશીનો વાંક કાઢવો, આ પદ્ધતિ કોંગ્રેસને કે આમાંથી બહાર આવો થોડા. કારણ કે તમે અહીંયા ગુજરાતમાં સત્તા નહોતી તોય તમે તૂટ્યા, તોય તમે એવું કહો કે ભારતીય જનતા પાર્ટીએ તોડ્યા. આજે મધ્યપ્રદેશમાં સત્તા હતી તોય તમે તૂટી ગયા. ત્યાં તો તમે અહીંયા એવું કહો છો કે તમે લાલચ આપીને લઈ ગયા સત્તા મિનિસ્ટર બનાવવાની, અરે ત્યાં તો તમે મુખ્યમંત્રી હતા, મિનિસ્ટર હતા, બધું હતા, કેમ ન સાચવી શક્યા? તમે તમારા પોતાના ધારાસભ્યો, તમારા પોતાના પક્ષના જે માણસો એને તમે સાચવી શકતા નથી? પેલા આક્ષેપો લગાવવાના છોડી અને તમે આત્મમંથન કરો, એ જરૂરી છે તમારું. જી રાજેશભાઈ, શું કહેશો? તો પેલા તો આત્મમંથન ભારતીય જનતા પાર્ટી કરવું જોઈએ. જે આત્મમંથન ની વાત કરી રહી છે, જે રીતે લોકશાહીનું ચીરહરણ કરી રહી છે, અને જે વાત કરે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી, રાજસ્થાનની સરકાર પડવામાં ભારતીય જનતા પાર્ટી નથી. તમારા કેન્દ્રીય મિનિસ્ટરની ટેપ બહાર આવી છે ધારાસભ્યોને વેચાણ લેવાની, તમારા કાર્યકર્તા, તમારા ભાજપના વિરોધ પક્ષના નેતાઓની ટેપ બહાર આવી રહી છે. યજ્ઞેશભાઈ, આ તમારો ચહેરો, ભારતીય જનતા પાર્ટીનો ચહેરો દેશ દુનિયા જોઈ ગઈ છે. તમે મધ્યપ્રદેશની વાત કરો છો, મધ્યપ્રદેશની અંદર તમે સરકાર તોડી, કેવી રીતે સરકાર તોડી લઈ ગયા? તમે તમારા એક કાર્યકર્તાને તમે સાચવી નથી શકતા. તમે જ્યોતિરાદિત્ય સિંધિયા સીધા સાંસદ મોકલ્યા. અરે હું તો તમને ગુજરાતની વાત કરું છું. તમારા કાલના ચૂંટાયેલા પ્રમુખ, પ્રદેશ પ્રમુખ એમ કહે છે કે કોંગ્રેસીઓની જરૂર નથી. કાલનો વિડીયો મેં જોયો છે. અને તમે આજે તો જાહેર કર્યું બ્રિજેશ મેરજાને તમે ટિકિટ આપી રહ્યા છો. તમે સત્તાની લાલચ અને સત્તાની ભૂખમાં આંધળી થયેલી આ ભારતીય જનતા પાર્ટી આ દેશ જોઈ રહી છે, દુનિયા જોઈ રહી છે. કોરોના કાળની અંદર તમારે પ્રજાની ચિંતા કરવી હોય એની જગ્યાએ તમે સત્તાની ચિંતા કરી રહ્યા છો.
રાજસ્થાન ની અંદર તમારા કેન્દ્રીય મિનિસ્ટર આપી દે વોઇસ સેમ્પલ છે, કેન્દ્રીય મંત્રી શું કામ જાસ્તી ભાગી રહ્યા છે? ઓકે, એટલા જો તમે સાવકાર હોય તમારા કેન્દ્રીય મંત્રી તો વોઇસ સેમ્પલ માંગી રહ્યા છે. ઓકે 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 રાજેશભાઈ, રાજેશભાઈ ઓકે ઓકે. દિલીપભાઈ, જ્યારે એક સવાલ આમાં પણ ઊભો થાય છે કે એક બાજુ રાજસ્થાનના રાજકીય ડ્રામાની વાત કરીએ અને એમાં પણ છેલ્લે જે સવાલ અને ઘણા બધા પ્રશ્નો રાજ્યપાલ ઉપર અત્યારે હાલ ઊભા થઈ ગયા છે, રાજ્યપાલની પરિસ્થિતિ અંગે અત્યારે હાલ શું કહેશો? સ્પીકર અને રાજ્યપાલ આ બે હોદ્દા છે કે એના ઉપર જે પણ બેઠા એ બધાએ ડાળવાટો વાળ્યો છે. એકે સ્પીકર કે એકે રાજ્યપાલ નું નામ યાદ નથી આવતું કે જેણે રૂલ બુક પ્રમાણે કામ કર્યું હોય. એટલે આટલા 70 વર્ષમાં આ બે હોદ્દાનું અનહદ અવમૂલ્યન થયું છે. એટલે હવે આમાં આનું પણ વિચારવું પડે એમ છે. એટલે જે આત્મમંથન ની વાત છે ને, પ્રજાએ થોડું આત્મમંથન કરવું પડે એમ છે. કેટલીક બાબતોમાં બહુ વિચાર કરવો પડે છે. ચૂંટણી પંચ ચૂંટણીની આચારસંહિતાથી શરૂ કરીને સ્પીકરનું પદ અથવા તો કેવી રીતે એની કામગીરી હોય અને રાજ્યપાલનું પદ એની જરૂર છે કે નહીં, એની બી ઘણીવાર એવું લાગે છે કે કોઈ જરૂર નથી રાજ્યપાલના પદની. આ એ વખતે કંઈક અલગ રીતે વિચાર્યું હતું બંધારણના ઘડવૈયાએ. એ પછી એક પણ રાજ્યપાલ એક પણ નામ નથી આવતું. આ ડિબેટ 40 જેટલા દિવસથી યાદ કરું છું કે એકાદ સારો રાજ્યપાલ મળી આવે કે જેણે બહુ સારું કામ કર્યું, એક બી રાજ્યપાલ મળી આવતો નથી. આ જ કામ કર્યું છે બધાએ. એટલે રાજ્યપાલની ભૂમિકા, સ્પીકરની ભૂમિકા, આચારસંહિતાથી શરૂ કરીને આખી પ્રક્રિયા અને પક્ષપલટું, આ બધાનો એક સામૂહિક રીતે વિચાર કરવો. કારણ કે આમાં પ્રોબ્લેમ શું થાય છે, કોર્ટ પણ એવા ચુકાદા આપે છે કે આપણે વિચારમાં પડી જાય. આપણે મોટે ભાગે કોર્ટના ચુકાદાને આવકારીએ છીએ, કારણ કે સામાન્ય રીતે આપણે એમનું અપમાન ન થાય એની કોશિશ કરીએ છીએ. પણ કોર્ટ પણ ક્યારેક એવા એવા ચુકાદા આપે છે કે આપણે ચકિત થઈ જઈએ છીએ. સ્પીકરનો ચુકાદો માન્ય રાખ્યો કર્ણાટકમાં ગેરલાયક ઠરાવવા, પણ ચૂંટણી લડવાની મંજૂરી આપી. એનો શું મતલબ? અહીં સ્પીકરમાં અનેક વાર કહ્યું છે કે સ્પીકરના કામમાં અમે દખલ નહીં કરીએ. હવે હાઈકોર્ટ કહે છે રાજસ્થાનની કે તમે ડિસ્ક્વોલિફાઈ ન કરો. પોતાને પોતાને કોન્ટ્રાડિક્ટ કરે છે કોર્ટ, કારણ કે કાયદા નથી. એટલે આમાં કોર્ટ કરતા જવાબદાર છે કાયદા ઘડનારા, પાર્લામેન્ટ જવાબદાર છે કે જેને હવે આ કાયદા ઘડવાની જરૂર છે. વારે વારે કહ્યું છે સુપ્રીમ કોર્ટે પણ કે તમે આ ગૂંચ લઈને અમારી પાસે શું કામ આવો છો, આ તમારે ઉકેલવાનો મામલો છે. મને લાગે છે આત્મમંથન ની એ જરૂર છે કે 8-10 બાબતો એવી ઉભી થઈ છે છેલ્લા 50-એક વર્ષમાં કે એનો સામૂહિક રીતે વિચાર કરવો પડે એમ છે. આમાં બધા પક્ષોને, હવે આજે કોંગ્રેસ ને બી ખ્યાલ આવશે કે આ બધા છટકબારીને કારણે આપણે નુકસાન થઈ શકે છે. ભૂતકાળમાં બીજા પક્ષોને નુકસાન થતું હતું, ભાજપને પણ ભૂતકાળમાં એનો અનુભવ થયો છે. એટલે મને લાગે છે આત્મમંથન હવે પ્રજા એ કરવાનું છે કે એવી રીતે દબાણ ઉભું કરીએ બધા રાજકીય પક્ષ ઉપર કે આ બધી જે ગૂંચ છે એ કાયદાકીય ગૂંચ દૂર કરે અને સંસદમાં ચર્ચા કરીને એનો નિવેડો લાવે. ઓકે ઓકે દિલીપભાઈ. પિયુષભાઈ, એક બાજુ જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો તેમાં પણ અત્યારે પ્રિયંકા ગાંધી દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે તેઓ ભાજપના અઘોષિત પ્રવક્તા છે, તો તેના લઈને તમે શું કહેશો? કારણ કે અત્યારે પહેલાં જ્યારે તમે યુપીએને સમર્થન આપ્યું હતું, તમે એક બાજુ એમ કહી રહ્યા છો કે ના, બહુજન સમાજવાદી પાર્ટી એ સ્વતંત્ર પાર્ટી છે, તો બીજી બાજુ પ્રિયંકા ગાંધી દ્વારા જે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે તેના લઈને શું કહેશો? બહુજન સમાજ પાર્ટી એ રાષ્ટ્રીય પાર્ટી છે અને રાષ્ટ્રીય પાર્ટીની રીતે માનનીય અધ્યક્ષ શ્રી બહેન માયાવતીજીએ જે કંઈ કોંગ્રેસને સમર્થન આપ્યું છે એ બહારથી સમર્થન આપ્યું છે, અને ક્યારેય ગઠબંધનમાં એવું ક્યારેય રહ્યું નથી કે એને પાર્ટનરશિપ કરી હોય અને ભાગીદારી કરી હોય. બીજી વસ્તુ એ છે કે જે રીતે અહીંયા રાજસ્થાનમાં પણ કોંગ્રેસને સાથ સહકાર આપવાનું કારણ એટલા માટે હતું કે ભાજપને દૂર રાખવાનું હતું, પરંતુ કોંગ્રેસ પોતે જ દગાબાદ નીકળી છે અને કોંગ્રેસ પોતે હવે એને બીએસપીના માણસોને જ હવે કોંગ્રેસના માણસો. લાગે છે કે એક ટેકનિકલ પ્રોબ્લેમ છે. જે અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો એક બાજુ જ્યારે રાજસ્થાનને લઈને અત્યારે જે રાજકીય ડ્રામા તો અત્યારે હાલ ચાલી રહ્યો છે અને તેની સાથે રાજેશભાઈ કહી શકાય કે અત્યારે હાલ દગાબાજ છે કોંગ્રેસ, તેવું અત્યારે હાલ નિવેદન બહુજન સમાજવાદી પાર્ટીના પ્રવક્તા દ્વારા સામે આવ્યું છે. શું કહેશો? રાજેશભાઈ, એક બાજુ જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીની વાત કર્યો તો તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે અત્યારે કોંગ્રેસ એ દગાબાજ છે. હું તમારો પ્રશ્ન સમજી નથી શકતો, એમનો અવાજ વચમાં ફરી તમે રિપીટ કરશો, શું પ્રશ્ન હતો? બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત અને કોંગ્રેસની વાત હતી અને તેમાં પણ હવે બહુજન સમાજવાદી પાર્ટી એમ કહી રહી છે કે અમારી સ્વતંત્ર પાર્ટી છે અને તેમાં પણ હવે જ્યારે કોંગ્રેસને અમે સમર્થન આપ્યું હતું પરંતુ તેમનો અત્યારે તે દગાબાજ છે, તેમણે દગો આપ્યો છે.
બીએસપી શું બોલી રહી છે, બીએસપી ની અંદર વાત એવી છે ભારતીય જનતા પાર્ટી ની બી ટીમ બનીને, અને અઘોષિત પ્રવક્તા જે રીતે કહેવામાં આવ્યા બહુ સાચી વાત છે. અત્યારે બીએસપી કશું પણ કે એની કોઈ વાત ઉપર અમે જવાબ આપવા માટે પણ અમે બંધાયેલા નથી, કારણ કે મૂળ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીનો અવાજ આજે રાજસ્થાન ની અંદર બહુ સ્પષ્ટીકરણ બતાવે કે બીએસપી માટે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કોર્ટમાં જવું પડે છે. એટલે હવે આ પિક્ચર કઈ સંતાડેલું નથી પ્રજાની સામે. હવે બીએસપી શું બોલે છે, શાના માટે બોલે છે, ઠીક છે એમના વ્યક્તિગત સંતોષ માટે કઈ પણ બોલતા હશે, બાકી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જો બીએસપી ની મદદ માટે રાજસ્થાન કોર્ટમાં જવું પડતું હોય તો એ તો પિક્ચર સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી ની બી ટીમ છે. હવે બીજી મૂળ વાત રહી કે રાજસ્થાનને કાયદાકીય આની અંદર જોગવાઈ છે કે કેમ આ ધારાસભ્યો, એ તો હવે સ્પષ્ટીકરણ ઘણી બધી ગૂંચ છે કે શું ભૂતકાળમાં ઘણા બધા રાજ્યોની અંદર આ રીતે આપણે ભૂતકાળમાં પણ જોયેલું છે કે ગોવાની અંદર કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીની અંદર ગયા ત્યારે 2-3 ની મેજોરિટીથી જતા રહે તો એવો કંઈક કાયદાની અંદર જોગવાઈ છે એ પ્રમાણે કહેવામાં આવ્યું. એટલે આ બધું આ બિલકુલ ચર્ચા ની બહારની વાત છે. આ બધી આના કરતા અત્યારે તો ફોકસ અત્યારે મુદ્દો અત્યારે હું અગાઉ પણ બોલ્યો છું, અત્યારનો મુદ્દો એ જ હોવો છે કે જે રીતે સ્થિર સરકારોને પાડવાના કાવતરા કરવામાં આવી રહ્યા છે શું એ લોકહિતમાં ને દેશહિતમાં છે કે નહીં, કોરોનાની મહામારીમાં પ્રજાનું ધ્યાન આપવું જોઈએ કે નહીં, અને આ રીતે જો સરકારો પાડવાના ષડયંત્ર જ કરવામાં આવવાના હોય જો સત્તા કેન્દ્રની સરકારે તો શું આ લોકશાહીનું હનન નથી. મૂળ મુદ્દા આ છે. આજે બીએસપી શું કહી રહી છે એ મુદ્દો છે જ નથી હું માનું છું ત્યાં. ઓકે ઓકે ઓકે. યજ્ઞેશભાઈ અત્યારે હાલ જ્યારે ગમે તેવી જે આપણે વાત કરીએ અને તેમાં પણ જ્યારે રાજસ્થાનના જે રાજકીય ડ્રામાની વાત છેલ્લે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી પર જ આવીને ઉભી રહી જાય છે. ક્યાંથી ભારતીય જનતા પાર્ટી ઉપર? અશોક ગેહલોત પોતે એવું કહે છે કે મારી બહુમતી છે હું સાબિત કરી દઈશ. દિલીપભાઈ એવું કહે છે કે જો બીએસપી ના ધારાસભ્યો જાય કે ન જાય એનાથી અશોક ગેહલોત સરકારને કોઈ મોટો ફરક પડતો નથી. તો આમાં ભારતીય જનતા પાર્ટી ક્યાં આવી? ભારતીય જનતા પાર્ટી જો એવું થાય કે સરકાર તૂટતી હોય, તૂટતી ક્યાં મને દેખાઈ નથી રહી રાજસ્થાનની સરકાર, તો કેવી રીતે ભારતીય જનતા પાર્ટી આ પિક્ચરમાં? મને ખ્યાલ નથી આવતો એમના આજે સચિન પાયલોટ ને અશોક ગેહલોત જોડે ના મળે તો ભારતીય જનતા પાર્ટી, આજે સિંધિયા ને જો કમલનાથ જોડે ના મળે તો ભારતીય જનતા પાર્ટી. અરે તમે તમારા ઘરમાં નથી બનતું તેમાં પાડોશી નો સુગ્રહ વાંક કાઢો, તમે તમારું સંભાળો ને પેલા, પછી ભારતીય જનતા પાર્ટી નો વાંક કાઢજો. અને અશોક ગેહલોત તો બહુ સીઝન નેતા છે, મેં પહેલા પણ કહ્યું કે આટલી વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા છે, આટલા રાજ્યોના પ્રભારી રહી ચૂકેલા છે, અને કોંગ્રેસ ની અંદર કદાચ હું તો એવું કહું કે રાહુલ ગાંધી કરતા પણ હોશિયાર રહે છે. રાહુલ ગાંધીની બુદ્ધિમત્તા માટે મને કોઈ મારે ટિપ્પણી કરવી નથી, પરંતુ એના કરતા પણ હોશિયાર જેવું આપણે માની શકીએ. જી પિયુષભાઈ, એક બાજુ જ્યારે બીએસપી ને જે ભાજપની બી ટીમ ગણવામાં આવી છે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ હોય એને બીજા નંબરે રહેવું ગમે નહીં, એ હંમેશા પહેલા નંબરે જ રહેવા માંગે છે. જો ભાજપ અમારા કારણે જીતતો હોય કે ભાજપ અમારા કારણે સત્તામાં રહેતો હોય તો હું શેના માટે ના રહું? અમારી પાર્ટી તો સત્તા સ્થાન લેવા માટે થઈને જ ચૂંટણી લડે છે, અને એને તો ભાજપ અને કોંગ્રેસ બેને હરાવીને સત્તાના કેન્દ્રના સ્થાને પહોંચવાનું છે. માટે બી ટીમ વાળી જે વાતો કરે છે ભાજપ અને કોંગ્રેસ પોતાના હિતમાં કરી રહી છે. ક્યારેક ભાજપ અને કોંગ્રેસ જયારે કોંગ્રેસ હોય છે ત્યારે એવું કે છે કે ભાજપની બી ટીમ છે, અને ભાજપ જયારે સત્તા ઉપર હોય ત્યારે એમ કે છે કે કોંગ્રેસની બી ટીમ છે. આ બધી વાતો ફક્ત ઉપજાવી કાઢેલી છે, લોકોને ગુમરાહ કરવા માટેની છે. માટે બીએસપી ક્યારે બી ટીમ હતી નહીં, રહેશે નહીં, અને કોઈને મદદ કરશે નહીં. એ ફક્ત ગરીબોનું, વંચિતોનું અને બંધારણનું ધ્યાન રાખે છે, બીજું કશું ધ્યાન નથી રાખતું. ઓકે, તો જે રીતે કહી શકાય કે એક બાજુ જ્યારે રાજસ્થાનને લઈને જે રાજકીય ખેંચતાણનો એક બાજુ 19મો દિવસ આવી ગયો છે, અને તેમાં પણ જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટીની વાત કરી કે પછી કોંગ્રેસની વાત કરી, તો તેને લઈને અત્યારે આક્ષેપ અને પ્રત્યાક્ષેપનો દોર યથાવત જોવા મળ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે જ્યારે રાજકીય ખેંચતાણો અંત ક્યારે આવશે. દિલીપભાઈ, રાજેશભાઈ, યજ્ઞેશભાઈ અને પિયુષભાઈ, આપ ચારનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો એક બાજુ જ્યારે રાજસ્થાનનો રાજકીય ડ્રામાનો જે આજે 19મો દિવસ હતો અને તેને જોઈને હવે જોવામાં એ રહ્યું કે અત્યારે રાજસ્થાનની જે પરિસ્થિતિ છે, એક બાજુ 31મી જુલાઈએ જે વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગ કરવામાં આવી છે, તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવશે તેમાં કોંગ્રેસ શું પોતાનું જે શક્તિ પ્રદર્શન કરશે અને તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તો હવે જોવાનું જોયું. તેની સાથે આજના ઝીરોમાં બસ આટલું. રજા આપશો. નમસ્કાર.